આ બધી ભાઈ મંડળ માં આવી ગયો. લાભુડિયા થી નથી આવી. પાછું હાય તમ ગઈ ને છોકરી આવી હતી મારી હાય તમ કરવા, પછી ઘરે રહેવું પડે, હમણાં નહોતી દેખાતી તો નવરી થાવ ને ઘરમાં એકલી ને એકલી. પાછી પાણી રે નહીં, પાણી અને હાસવાનું હોય મારે ઉપાધિ બધી. પાછી હાર હાર માં નણ દુઃખ હોય તો આવે મેરામાં તો બાપા કેવો મેરો કર્યો, આજ આપે નીકળી ને આજ આપે જઈ. એકલી જ ગઈ હતી એકલી ના, હું તમારા ભાઈ બે ગયા હતા પહેલેથી. બે માણા ફેરા જ જાય પહેલેથી, મેં ફેરા જ જાય, મને કોઈ એકલી જ આવડ નહીં. હા ફેરા ને ફેરા હોય આટલા વર્ષ થઈ ગયા મને ખોટું તમારે દીકરા માટે ન હાલે. મને તો બાપા ફજક માં મને સકર સળે. ઓલું શું કેવાય, હિમ ક્રીમ ખાધું. હા બહુ મીઠું હતું, હિમ ક્રીમ નો આવે ઓલું એ ખાધું. અરે હા તો વાપરવા તો હું ન્યા હો હોકડા વાપરા, મને જાજા પૈસા વાપરવા ન ગમે. છોકરી આવી છોકરીને 1000 રૂપિયા દઈ દીધો તો 12 મહિના તેવા છોકરીને દેવા જોઈ ને તો પછી ક્યાં દેવાય હોય. હાલો એકાદો સત્સંગ ગાઈ પછી વેલી આજ ઘરે વહી જાય, મેમાં આવવાના છે તો માં દેર ની છોકરી ને એ જોવા આવે છે સુરત થી. એટલે વેલું ઘરે જવું પડશે ને, એટલે એકાદો સત્સંગ ગાય એક બે ત્રણ ગાય પછી ઘર ભેરા જાય. અને પાછું હજી ઘર ના કામે ઘણા પડ્યા છે બેન, ઘર ના કામે કેટલા બધા પડ્યા છે. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ ની, રામચંદ્ર ભગવાન ની, ભોળાનાથ ની, આ તલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. આ તલડી એ દાદા નાયક વજાજુ રે, થોડું મારું માની લેજો. હે દાદા નીતિ ને દર મારે કે મારા ઘર મારે જો, દાદા નીતિ ના માર ગે રે કે મને હાલવા દેજો. હે આ તલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા ભાવ થકી ભક્તિ રે કે મને કરવા દેજો. હે દાદા ભક્તિ ના માર ગે રે હે મને હલવા દેજો. હે દાદા ભક્તિ ના માર ગે રે કે મને હલવા દેજો. હે આ તલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા નાયક વજાજુ રે, થોડું મારું માની લેજો. એ
जय श्री कृष्ण केवानी मने देव पड़ी ए मारा वाला दिने विष्णु नहीं एक घड़ी हे जय श्री कृष्ण केवानी मने देव पड़ी हे जय श्री कृष्ण केवानी मने देव पड़ी बोल कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय એ કહું છું ગણપતિ ઉત્સવ ક્યાંથી આવે છે બે ત્રણ દી પછી છે અરે અરે તો ગણપતિ બાપાની બધી તૈયારીઓ કરવી જોઈએ હા તો ગણપતિ ઉત્સવ અરે બે ત્રણ દી કશું ત્યારે થાય ગણપતિ ઉત્સવ માં બધા આવજો હો હે રમસુન હે દાંડિયા લેવું છોકરા પ્રસાદી ખાય લાડવા ખાય મજા મજા કરશું બરાબર ને હે પછી એમાં બીજું કઈ કરવાનું હોય કઈ મને ન ખબર પડે ગણપતિ ઉત્સવ તમને કહું છું ગણપતિ ઉત્સવ અને પોર તમે કેમ ન દેખાતા જોયા નહીં હોય ઘણી બધી બાઈઓ હતી ને એટલે કદાચ મેં જોયા નહીં હોય ટ્રેક્ટર લઈને આવ્યા ખવડાવી દેવાનું છે બરાબર ને મારે ક્યાં ભેરા પોટલા બાંધી દે અને મને તો તમને ખબર ભગવાન નું દીધું ઘણી છે મારે મારે ક્યાં ખજાને ખોટ છે મારે તો બાપા એ ભગવાન નું દીધું ઘણું છે લ્યો અને હજી ભગવાન દે જ છે તો એક ખાલી છોકરા ના લગ્ન થઈ જાય તો મારે હોવા આવી જાય ઉપાધિ નહીં ઘર નું બાર નું બધું કરવું પડે મારા જેવી જ આવે મારે અને પછી બાપા અત્યારે બાઈ નું હું ભરો કેવી આવે કેવી નહીં હાચું ખોટું તમે હાચું બોલજો આપણે ઓલા બાજુમાં જોયું ને રોજ આવવો કેવી બાધે આપણે ગામની પંચાયત શું કામ કરવી જોઈએ અને મને મરી ગયો જીવમાં મને બોલા વગર ન હાલે તો ના ગાયરું તો ઠીક અમે આપણે તો આ કાને સાંભળીને આ કાને કાઢી મને એવું કઈ ન હોય પણ હાસો તો હવ ને કેવાય હાસો ખોટું ઘરે ઘરે કામ છે તમારે સત્સંગ કરવો કરજો ન કરો તમે જય શ્રી કૃષ્ણ અરે બેન બે ઇસ્તો તો ઘરે કઈ કામ નહી થાય મારે હમણાં જુનાગઢ ગઈ હતી તો ઘણું શીખી તો પણ આપડે ગણપતિ ઉત્સવ માં ગાવા છે બધા જય શ્રી કૃષ્ણ કેમ આવી અમને તો કેતો ની દેખાતી નથી મેં કીધું ગણેશ ચોથ આવે છે ને તો હાલો મેં કીધું મૂર્તિ બૂર્તિ આપણે અહીંથી લેવા જાવી ગણપતિ ની મૂર્તિ તું લેવાની છો હા હું તો એ મોટી જબર પીઓ કોઈની લેવાની છું ગણપતિ બાપાની મૂર્તિ મોટી મૂર્તિ ગણપતિની મૂર્તિ લેવાની છે સારું કે આવ્યો તારે રૂપિયા વધી ગયા છે બાપા એમાં રૂપિયા વધવાનું શું વધ અત્યારે ક્યાં એવું રહ્યું છે અત્યારે ઈ જ વાપરે ને થાય એવું ન હોય બેન તમે આવડા ગણપતિ લ્યો કે આવડા ગણપતિ લ્યો કે આવડા લ્યો કે આવડા લ્યો કે આવડા લ્યો પણ ગણપતિ તો ગણપતિ જ હોય ને કેજી હે અને તું એમ કહેશ કે મારે ગામમાં ગણપતિ પણ ગામમાં ગણપતિ કેવા આવે
તમે તમારે ધંધો કરતા હોય એ તો ધંધો કરવા ના છે, આપણે કઈ ના નથી પાડતા, લેતા હોય ને લેવા દેવાય, તારે લેવા તો હું કઈ ના પાડતી નથી, પણ જો એ ગણપતિમાં કેવા કેવા કલર આવે